नमो हरिसंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्जायानं नमो लोरे सौवसाहुनं ऐसो पंच नमो कारु सौवपावपनासनं मंगलानं च सौवचे पड़वं होई मंगलं अज्ञान तिमीरंधानां ज्ञानायं जन सलाकया नेत्रयुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः मखादिव्याकुक्षिरत्नां शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रगुपं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं। आजे कृपाळु देवना वचनामृतनो स्वाध्याय। कृपाणुदेवना वचनामृतना स्वाध्यायमां आपणे बे वखते 575 सुधी पत्रांकनो स्वाध्याय कर्यो हतो। आजे पत्रांक 576 लईए छीए। आ पत्र सुभागभाई प्रत्ये लखायो छे। कृपाणुदेव लखे छे, मुंबई चैत्र सुद छठ सोमवार सवंत 1951। आजे पत्र एक पहुंच्यु छे। पत्र कुशलता छे। पत्र लगता लगता अथवा कई कहता कहता वारंवार चित्तनी अप्रवृत्ति थाय छे। अने कल्पितनु आटलु बधु महात्म्य शुं, कहेवुं शुं, जाणवुं शुं, श्रवण करवुं शुं, प्रवृत्ति शी, ए आदि विक्षेपथी चित्तनी तेमां अप्रवृत्ति थाय छे। जे कृपाणुदेवनी अंतरंग दशा केवी छे, स्वरूप विषे रहेवुं गमे छे, એટલે આ બીજી બધી પ્રવૃત્તિઓ જે છે એને વિશે કહે છે કે આ બધું તો બધું કલ્પિત છે, ખરેખર કે એ આત્માની પ્રવૃત્તિ નથી, એ કઈ આત્માનું સ્વરૂપ નથી, તો પછી એ કલ્પિતનું આટલું બધું મહાત્મ શું? મહાત્મ તો પોતાના સ્વરૂપનું હોય ને, સ્વરૂપ સિવાય બીજી બધી વસ્તુનો જેને મહાત્મ છે એ સમ્યક દર્શન પ્રગટ કરી શકતો નથી। જ્યાં સુધી વધારે સમય બહારમાં વિતાવે છે, જ્યાં સુધી બહારમાં જ રુચિ છે, સ્વાધ્યાય કરતા કરતા પણ એમ હોય કે ક્યારે સ્વાધ્યાય પૂરો થાય અને આ કાર્ય કરું, એટલી બધી બહારની રુચિ વર્તતી હોય, સ્વાધ્યાય પછી કરે, ધ્યાન પછી કરે, પણ બહારની બીજી બધી પ્રવૃત્તિઓના આયોજન એ પહેલા કરે, આ બધું જેને થઈ રહ્યું હોય એને તો હજી ઘણા ભાવ બાકી છે, અનંત ભાવ બાકી છે, કેમ કે એને તો સમ્યક દર્શનની રુચિ નથી। જેને સમ્યક દર્શનની રુચિ થઈ હોય એને ઊંધું હોય કે બહારની કાંઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય ને ત્યારે પણ અંતરમાં એમ હોય કે ક્યારે હું મારા સ્વરૂપનો વિચાર કરું, ક્યારે હું સ્વરૂપની વિચારણા થાય એવા શાસ્ત્રનો અભ્યાસ કરું, ક્યારે હું મારો પોતાનો સ્વાધ્યાય કરું, ક્યારે હું ધ્યાન કરું, એમ થયા કરે। બહારમાં હોય ત્યારે પણ એવી જેની દશા થઈ હોય એને સ્વરૂપની રુચિ હોય, સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય થતો હોય, તો એને ઘણા ભાવ બાકી ન હોય, એ વાત આપણને સ્પષ્ટ સમજાય એવી છે। અહીંયા કૃપાળુદેવનો વિચાર કરીએ કે જેમને હવે ભવ બાકી રહ્યા નથી, એકાદ ભવ કરીને જે મોક્ષે જવાના છે, એવા મહાપુરુષનું અંતરંગ કેવું હતું,
એ વાત ચાલે છે. હજી તો એના પછી તો બીજો 3 વર્ષનો 4 વર્ષનો કાળ વીતી જાય છે, 33 વર્ષનું આયુષ પૂરું થાય છે. અને એ વખતે તો ઘણી ઊંચી સ્થિતિ હતી, પણ અહીંયા પણ 28માં 29માં વર્ષની વાત છે. એ વખતે પણ કૃપાળુદેવની અંતરંગ દશા કેવી હતી, કેમ કે 24માં વર્ષે સમ્યક દર્શન થયું, એ પછીની આ બધી વાત છે. શું કહે છે કે આ કલ્પિતનું આટલું બધું મહાત્મા શું? એટલે આ લખતા લખતા અને કહેતા કહેતા પણ વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, એટલે એ વિશે કઈ બહુ વિચારણા ચાલતી નથી. એ મન જે છે એમાં એકાગ્ર થતું નથી. આ બધું લખવું ને કઈક કહેવું ને એ બધામાં મનની એકાગ્રતા એવી રહેતી નથી, એટલે એ વસ્તુ એની રૂચિ નથી, માટે એ તરફ એકાગ્રતા થતી નથી. અને એનું કારણ પણ કહે છે કે કલ્પિત છે આ બધું, તો આ કઈ ખરેખર વસ્તુનું સ્વરૂપ નથી. આ બધી પર્યાય ક્ષણિક પર્યાયો એનું શું મહત્વ? આ કલ્પિતનું આટલું બધું મહત્વ શું? કહેવું શું, જાણવું શું, શ્રવણ કરવું શું, પ્રવૃત્તિ શી, એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે. એ બધી વિચારણા થાય છે કે આ બધું આ શું કરવું ને શું કહેવું ને જાણવું ને, એવો વિચાર આવતા એમાં પછી એકાગ્રતા થતી નથી. બારમાં કઈ લખવામાં કહેવામાં એમ, એટલે એમ એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે. અને હવે બીજી વાત લખે છે કે અને પરમાર્થ સંબંધી કહેતા લખતા તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે. જો હવે કહે છે કે પરમાર્થ સંબંધી કહેતા લખતા પણ બીજા પ્રકારની વિક્ષેપની ઉત્પત્તિ થાય છે. એમાં વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, એવું કેમ? એવું કેમ થતું હશે? કેમ કે એમને સ્વરૂપ વિશે જ એવું છે. એટલે કહે છે કે પરમાર્થ સંબંધી કહેતા લખતા, પરમાર્થ સંબંધી કહેવું લખવું અને પરમાર્થે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી, એમાં બહુ મોટો ફેર છે. પરમાર્થ સંબંધી કહેવું લખવું એટલે એ દ્રવ્યશ્રુત થયું. જયારે પરમાર્થે પોતાના સ્વરૂપમાં રહેવાનો પ્રયત્ન થવો, પુરુષાર્થ થવો, એ ભાવશ્રુતની વાત છે. એટલે પરમાર્થ સંબંધી કહેતા લખતા તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે. જો મહાપુરુષોને આવું જ હોય, મહાપુરુષોને કઈ એમ ના હોય કે અમે શાસ્ત્રની રચના કરીએ એટલે આમ શાંતિ થઈ જાય, અને એમ ના થાય કે કૃત્ય કૃત્ય થયા. અરે મુકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદાચાર્ય ભગવાન આવા મહાશાસ્ત્રોની રચના કરે તો એમને કઈ એમ સંતોષ થઈ જાય ને આમ જાણે કે હા બસ હવે તો કૃત્ય કૃત્ય થઈ જાય, એવું ન થાય. એવું ન થાય પ્રભુ, એ બધી પ્રવૃત્તિ થવા કાળે થઈ ગઈ તો થઈ ગઈ, એનું પછી લક્ષ્ય કરતા નથી. અને એ પ્રવૃત્તિ કઈ રૂચિપૂર્વક કરે છે એમય નથી, તો વિકલ્પ આવ્યો તો થઈ ગયું, બસ વાત પૂરી થઈ ગઈ. હવે એક શાસ્ત્ર પૂરું કર્યું ને, હવે બીજા શાસ્ત્રની રચના ક્યારે કરું ને કેમ કરું ને, આ શાસ્ત્ર હવે કોઈ લઈ જાય તો સારું ને, એની કોપી થાય બધી તો સારું ને, આવી કોઈ વાત હોતી નથી. એટલે એ બધી વાત જે છે તે દ્રવ્યશ્રુતની વાત છે. ને દ્રવ્યશ્રુત એ મહાપુરુષો દ્વારા સહજ રીતે એની રચના થઈ જતી હોય છે. એ રચના સહજ રીતે થાય છે, કેમ કે એવો કરુણાનો ભાવ આવ્યો છે ને જીવો પ્રત્યે, એટલે એમ થતું હોય છે. અહીંયા પણ કૃપાળુદેવને એમના સત્સંગમાં આવતા જે મુમુક્ષુ હતા એમના પ્રત્યે એવો વિકલ્પ આવી જતો, એવો કરુણાનો ભાવ આવી જતો, એટલે એવી વાત પરમાર્થની કહી દેતા હતા અને એવા પત્ર પણ લખતા હતા. પણ છતાં એ શું કહે છે કે પરમાર્થ સંબંધી કહેતા લખતા તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય. તેથી એટલે પહેલા પ્રકારનો જે વિક્ષેપ કયો, જે બાહ્ય પ્રવૃત્તિ વગેરે જે છે એમાં જે વિક્ષેપ થાય છે એના કરતા જુદા પ્રકારનો, પણ છતાં એ પોતાને વિક્ષેપ રૂપ લાગે છે. અને એને માટે કહે છે કે જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં પરમાર્થ કથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. શું કહે છે? જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના, આ જે લખવું વગેરેની જે છે ને તીવ્ર પ્રવૃત્તિ એ હવે ઉત્પન્ન ન થવી જોઈએ, એનો નિરોધ, એનો વિરોધ નહીં નિરોધ, એ ઉત્પન્ન ન થાય તો પોતાની શાંતિ જળવાઈ રહે.
निरोध विना तेमा परमार्थ कथन में पण अप्रवृत्ति हाल श्रेयभूत लागे छे। एटले परमार्थ वचन नी अंदर पण प्रवृत्ति करवानुं न थाय ए मने पोताने श्रेयभूत लागे छे, एमां ज मारुं श्रेय जणाय छे। जे विक्षेपमां मुख्य आ तीव्र प्रवृत्तिना निरोध विना निरोध न थाय એટલે ઉત્પત્તિ ન થવી એવું ન થાય એમાં પરમાર્થ કથનમાં પણ એટલે એવું કઈ અંશે થાય છે। ખરેખર તો એમને નિરોધ જોઈએ છે, પ્રવૃત્તિ તીવ્ર પ્રવૃત્તિનો તો નિરોધ જોઈએ છે, પણ એના વિના તેમાં પરમાર્થ કથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે। પરમાર્થ કથનમાં પણ હવે પ્રવૃત્તિ કરવી નહીં એમ પોતાને શ્રેયભૂત લાગે છે। આ કારણ વિશે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું અત્રે નથી, માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્ફૂર્તિ થવાથી લખ્યું છે। જો પોતાના અંતરમાં હવે વિશેષ સ્ફૂર્તિ વર્તે છે ત્યારે પછી આ કર્મ સંબંધીની વાત લખવાનું પણ હવે એટલું ગમતું નથી, ટૂંકમાં એમ કહેવું છે। અને બહારની બીજી બધી વાત એમાં તો કાંઈ મન ચોંટતું જ નથી। પહેલી વાત એ લખી કે બીજી બહારની બધી વસ્તુઓમાં તો હવે કાંઈ એનું મહાત્મય લાગતું નથી, ને એમાં શું કરવું અને શું જાણવું છે એનું બધું શું। પણ આ ધર્મ સંબંધી પરમાર્થ સંબંધીનું પણ કાંઈ પણ લખવું કરવું હોય તો એમાં અમારા સ્વરૂપમાં જે રહેવા રૂપ અમને જે સ્ફૂર્તિ અત્યારે વર્તે છે એ વખતે એ પ્રવૃત્તિ પણ અમને એમ થાય છે કે હવે અટકે તો સારું, એ પ્રવૃત્તિ પણ ઉત્પન્ન થાય એવી થાય નહીં, આવી વાત છે। આગળ લખે છે કે મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું એમ લખ્યું તે યથાયોગ્ય છે। સુભાષભાઈ એવું લખ્યું હશે કે આ બધો વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન થાય તો સારું, તો એ તો કૃપાળુદેવ લખે છે કે હા એ વાત બરાબર લાગે છે, એમ લખ્યું તે યથાયોગ્ય છે। અને ચિત્તની નિત્ય ઈચ્છા એમ રહ્યા કરે છે અને પોતાને પણ મનમાં એમ જ રહે છે કે એ બધું એવી બધી પ્રવૃત્તિ વધારે ન થાય। લોભ હેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ એમ વિચારતા લોભનું નિદાન જણાતું નથી, એટલે એમ તો નથી લાગતું કે લોભને કારણે એ વેપારની પ્રવૃત્તિ થાય છે। વિષય આદિની ઈચ્છાએ પ્રવૃત્તિ થાય છે એમ પણ જણાતું નથી, એટલે કે એ બધું ગમે છે એમ પણ લાગતું નથી। તથાપી પ્રવૃત્તિ થાય છે, છતાં પણ પ્રવૃત્તિ તો થાય છે ને, એમાં સંદેહ નથી, આ બધી વેપારની પ્રવૃત્તિ તો થાય છે। શા માટે થાય છે? લોભ નથી એની ઈચ્છા, એમાં ગમે છે એવું પણ નથી, છતાં પણ એ પ્રવૃત્તિ થાય છે, એ વાત તો બરાબર છે, એમાં કોઈ સંદેહ નથી, પ્રવૃત્તિ અમને થઈ રહી છે, એનું કારણ શું? રૂપાળુદેવ લખે છે કે જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે। જગતના જીવો તો કંઈક પ્રાપ્તિ માટે આવી બધી પ્રવૃત્તિ કરતા હોય છે, પણ અમને તો એમ લાગે છે કે કદાચ આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે। એટલે કે પૂર્વે જે કાંઈ એવો બંધ થયો હશે તો એવું ઋણાનું બંધ એ ચૂકવવા માટે કદાચ આવી પ્રવૃત્તિ થતી હશે, અત્રે એ લાગે છે એ યથાર્થ હશે કે કેમ, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે, અમારું કંઈક દેવું હશે આ કુટુંબને આ બધાને સ્વજનો માટે, એટલે આ પ્રવૃત્તિ થતી હશે, અત્રે એ લાગે છે તો એ યથાર્થ હશે કે કેમ, તે માટે વિચારવાન પુરુષ જે કહે તે પ્રમાણે છે એ જ વિનંતી એમને સુભાગભાઈને એ પ્રશ્ન મૂકી દીધો કે કદાચ એવું હશે, તમને શું લાગે છે? એ રીતે 576મો પત્ર છે, પછી 577મો પત્ર છે। આ મુનિ શ્રી લલ્લુજી મહારાજ પ્રત્યે લખાયો છે આ પત્ર। મુંબઈ ચૈત્ર સુદ તેરસ ના દિવસે લખાયો છે, સંવત 1951 શુદ્ધ તેરસ, મહેશાન ભગવાનના જન્મદિન,
કૃપાળુદેવ લખે છે કે હાલ જો કોઈ વેદાંત સંબંધી ગ્રંથો વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તો તે વિચારનો વિશેષ વિચાર થવા થોડો વખત શ્રી આચારાંગ સુઈગડાંગ તથા ઉત્તરાધ્યયન વાંચવા વિચારવાનું બને તો કરશો. જો આની પહેલાના આપણે કેટલાક પત્રોમાં એ વાત ને વિચારી છે કે એમાં લલ્લુજી મહારાજે પૂછાયું હતું કે અત્યારે આ વેદાંતનું કે અમુક બીજા એવા ગ્રંથનું કે એની વાત હતી તો પૂછાયું હતું, ને પછી કૃપાળુદેવે સામાન્ય જવાબ આપ્યો કે ઠીક છે વાંચો તો એમ. પછી આગળ વધીને મળી વાત થઈ હશે તો પછી જૈન વાંચવાની વાત કરી હશે એમ. અને હવે ફરી પાછી એ જો કંઈક વાત હશે તો એમાં એ બાજુ કંઈક ગ્રંથની, એટલે કૃપાળુદેવ અહીંયા લખે છે કે આ વેદાંત સંબંધી ગ્રંથો જે કંઈ તમે જે વાંચી રહ્યા છો તો એ વાંચવા અથવા સાંભળવા એના વિશેની કોઈ કંઈક એની ઉપર ચર્ચા વગેરે હોય કે કોઈક સમજાવતું હોય તો. એટલે કે છે કે હાલ જો કોઈ વેદાંત સંબંધી ગ્રંથો વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તો તમે જે કરતા હો તો તે વિચારનો વિશેષ વિચાર થવા, એના સંબંધી પછી તમને વિચાર થાય તો એમાં પણ વિશેષ વિચાર થવા થોડો વખત શ્રી આચારાંગ સુયગણાંગ તથા ઉત્તરાધ્યયન સૂત્ર, આ જૈનના સૂત્રો છે, એ આગમ છે, તો એ આગમ વાંચવા અને વિચારવાનું બને તો કરશો. કે જેથી કરીને તમને જે વાત પેલા ગ્રંથો વેદાંત વગેરેના ગ્રંથોમાં જે છે ને એનામાં જે તમે વિચારણા કરી રહ્યા છો તો એનામાં પણ તમને વિશેષ વિચાર થશે એનો પણ, એટલે સમજાશે એની વાતમાં એ તમને વધારે સમજાશે એમ કરીને વાત લખી છે. એટલે કહેવાનો આશય એવો છે કે પેલી વાત કરતા વિશેષ કંઈક તમને આમાંથી પ્રાપ્ત થશે. આપણે બીજી રીતે એમને કહ્યું, એમ ન લખ્યું કે એ રહેવા દો અને આ જ કરો, પણ એમ કહ્યું કે એના કરતા વિશેષ વિચાર થવા અને એના સંબંધીમાં પણ તમને કેટલાય પ્રશ્નો હશે તો એના સમાધાનો બધા અહીંયાથી પ્રાપ્ત થશે, આ જૈન આગમમાંથી પ્રાપ્ત થશે. કેમ કે બહાર બીજા બધા અન્ય મતની અંદર વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ પૂર્ણપણે પ્રકાશ્યું નથી, કોઈ એક અપેક્ષાએ વસ્તુના સ્વરૂપની વાત કરવામાં આવી છે ને, એક જ અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવ્યું હોય એટલે એ અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ બરાબર છે, પરંતુ બીજી અપેક્ષાએ એ વાત બરાબર નથી. ત્યાં અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું નથી અન્ય મતમાં, જૈન મતની અંદર જ વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા પ્રકાશ્યું છે. એટલે કોઈ પણ મતની કોઈ પણ વાત કોઈ એક અપેક્ષાએ સાચી લાગે અને પછી આપણે એમાં જ રહી જઈએ અને એકાંતે એ લઈ લઈએ તો બીજી અપેક્ષાને ભૂલી જવાને કારણે એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે અને અનર્થ થઈ જાય. એટલે એવું ન થવા માટે તમારે બીજી અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ બીજી રીતે પણ છે એ વાતને જો સમજવી હોય તો એકમાત્ર ઉપાય એક છે કે જૈન દર્શનનો અભ્યાસ કરવો પડે. વેદાંતમાં જે વાત છે એ કૃપાળુદેવ જાણતા હતા કે ત્યાં પર્યાયને માનતા નથી અને માત્ર દ્રવ્યને જ માનવામાં આવે છે. એટલે પછી આગળનો પુરુષાર્થને શું કરવું, કેમ કરવું, કેવી રીતે, એ બધી વાત એમાંથી પછી પ્રાપ્ત નહીં થાય. જ્યારે માત્ર દ્રવ્યને જ માનવામાં આવે અને પર્યાયને માનવામાં ના આવે તો પછી શું થાય. એટલે જ્યારે જૈન દર્શનનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એમાં એ વાત આવે કે બરાબર છે દ્રવ્ય જે છે તે નિત્ય છે અને નિત્ય દ્રવ્ય જે છે એવા નિત્યનો નિર્ણય પર્યાયમાં થાય છે, કઈ પર્યાયમાં થાય છે, જે અનિત્ય છે એવી પર્યાયમાં નિર્ણય થાય છે. નિત્યનો નિર્ણય કરનારી અનિત્ય પર્યાય છે અને એ અનિત્ય પર્યાય જે છે તે ક્ષણે ક્ષણે બદલાય છે, છતાં પણ આખો પુરુષાર્થ જે છે તે એમાં જ થાય છે. પરિણામો જે છે મોક્ષ માર્ગના પરિણામ, વિતરાગી પરિણામ, એ બધું શેમાં છે, પર્યાયમાં છે. અને જે પ્રાપ્તિ થાય છે તે પણ આખી મોક્ષ માર્ગે પર્યાય રૂપ જ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાયો એક પછી એક પછી એક થયા કરતા 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 એ છેવટે જે પ્રાપ્ત થાય છે એ પણ શું છે, પર્યાય છે. સમ્યકત્વની પર્યાય છે, કેવળ જ્ઞાનની પર્યાય છે અને મોક્ષની પણ પર્યાય છે, સિદ્ધની પણ પર્યાય છે. એટલે પર્યાયને માનીએ જ નહીં તો ક્યાંથી વાત બનશે.
એટલે માત્ર દ્રવ્યને માનવાથી વાત નહીં બને. આ વાત કૃપાળુદેવના અંતરમાં ખૂબ સ્પષ્ટ હતી. એટલા માટે દ્રવ્યની વાત માત્ર એકલી વેદાંતમાં જે રીતે કરવામાં આવી હોય અને બીજું બધું જે છે તેને માયા માયા કહીને ઉડાડી દેવામાં આવતું હોય તો એમ ન ચાલે. જૈન દર્શનની અંદર પર્યાયની વાત થઈ છે અને પર્યાયને મુખ્યતાથી પણ સમજાવી છે અને દ્રવ્યને મુખ્યતાથી પણ સમજાવ્યું છે અને પછી પાછું જેમ છે તેમ વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે. દ્રષ્ટિનો વિષય હોય ત્યારે એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય, એ વખતે પર્યાયને વ્યવહારને ગૌણ કરવામાં આવ્યા હોય, પણ કોઈ વસ્તુને ઉડાડી દેવામાં આવતી નથી. એ છે જ નહીં એવી કોઈ વાત નથી. વ્યવહાર છે, વ્યવહાર છે, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે અને વ્યવહાર જે છે એ નિશ્ચયને જાણવા માટે પણ વ્યવહારથી જ જણાય છે. આ બધી વાત જૈન દર્શનમાં જેમ છે તેમ પ્રવૃત્તિ કરવામાં આવી છે. એટલે વેદાંત સંબંધીની વિશેષ વિચારણા આગળ વધીને કરવી હોય તો પછી જૈન દર્શન વિના ક્યાં થવાનું છે? કોઈ પણ દર્શન અન્ય દર્શનમાં તમે એક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને સમજો પછી આગળ વધવું હોય તો પછી છેવટે બીજી ક્યાંય તમને એ વાત મળવાની નથી. જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી મળવાની. જૈન દર્શનમાં બધા જ બીજા બધા દર્શનોની જે એકાંતે સત્ય વાત જે છે ને એનો તો સ્વીકાર છે, પણ સાથે ને સાથે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને ખૂબ સ્પષ્ટ પ્રકાશ્યું છે અને મુક્તિનો માર્ગ બહુ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યો છે. આ વાત છે. આવી વાત આપણને આટલી સમજાય છે તો કૃપાળુદેવના અંતરમાં તો કેવું હોય? એટલે સ્વાભાવિક છે કે એમને લલ્લુજી મુનિને આવી વાત લખી હોય. કે છે કે હાલ જો કોઈ વેદાંત સંબંધી ગ્રંથો વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તો તે વિચારનો વિશેષ વિચાર થવા થોડો વખત શ્રી આચાર્ય સુયગણાંગ તથા ઉત્તરાધન સૂત્ર વાંચવા વિચારવાનું બને તો કરશો. પછી લખે છે કે વેદાંતના સિદ્ધાંતમાં તથા જીનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે તો પણ જીનના આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથકરણ થવા તે આગમ વાંચવા વિચારવા યોગ્ય છે. વેદાંતનું પૃથકરણ થવા, વેદાંતની વાત જે છે એને પણ વધારે સ્પષ્ટપણે સમજવા માટે એમાં કહેલી એ વાત એ અપેક્ષાની વાતને પણ વધારે સ્પષ્ટ અહીંયા તો કહેવામાં આવી છે. જૈન દર્શનની તો વાત જ જુદી છે. એ તો અલૌકિક દર્શન છે, એમાં કાંઈ લૌકિક નથી. ભગવાનની વાણી ભગવાનની ઈચ્છા નથી અને સ્વયં જ્યારે નીકળે છે તો એ પૂર્ણ દશા ભગવાને પ્રાપ્ત કરી છે ત્યારે નીકળે છે અને એ વાણીમાંથી ગણધર ભગવાન શાસ્ત્રની રચના કરે છે. તો એ એવું જ અનુભવીને એ ગણધર ભગવાને એવી રચના કરી છે. શાસ્ત્ર નથી લખ્યા પણ એ બાર આગમ આપણે બાર અંગની જે રચના કહીએ છીએ તે બાર અંગની રચના મૌખિકપણે થાય છે અને એમાંથી બધા પછી ઘણા શાસ્ત્રો રચાયા. પ્રથમ સ્કૃત સ્કંદ અને દ્વિતીય સ્કૃત સ્કંદ અને બધું ઘણું બધું ઘણા શાસ્ત્રોની રચના થઈ. પણ જે કંઈ રચાયું છે એ બધું જેમણે રચના કરી છે એમણે બધું આત્મસાત કરીને રચના કરી છે. એટલે એ આગમ વાંચવા વિચારવા યોગ્ય છે. કોઈ પણ વેદાંત હોય કે નૈયાયી હોય કે બધાની માન્યતા જે છે એ એકાંતે એ માન્યતા જે કોઈ અપેક્ષાથી સાચી હોવા છતાં પણ એમાંય વિશેષ જાણવા માટે અને એ સિવાયની બીજી બધી અપેક્ષાઓને જેમ છે તેમ સમજવા માટે આગમ વાંચવા વિચારવા યોગ્ય છે અને એ જ વિનંતી. તો એ રીતે મુનિશ્રી લલ્લુજી મહારાજને કૃપાળુદેવે 577માં પત્રમાં માર્ગદર્શન આપ્યું. પછીનો પત્ર 578મો પત્ર કોની ઉપર લખાયો છે એ ખ્યાલ નથી, પરંતુ પત્રને વાંચતા એવું લાગે છે કે કદાચ એ પત્ર એમના ભાઈ મનસુખભાઈ પ્રત્યે લખાયો હોય કે કોઈ એમના નજીકના ભાઈ કે કોઈ એમની પ્રત્યે લખાયો હોય એવું લાગે છે. 578માં પત્રમાં મુંબઈ ચૈત્ર સુદ 14 શનિવાર સંવત 1951ના દિવસે કૃપાળુદેવ લખે છે કે મુંબઈમાં નાણાં ભીડ વિશેષ છે, સત્તાવાળાઓને ઘણું નુકસાન ગયું છે. તમને સૌને ભલામણ છે કે સત્તા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો. માતુશ્રી તથા પિતાશ્રીને પાય લાગણું. એટલે એવું લાગે છે કે કદાચ એમના ભાઈ પ્રત્યાપત્ર લખાયો હશે.
તે પછીથી પત્ર 579 છે, સુભાગભાઈ પ્રત્યે લખ્યો છે આ પત્ર, પત્રાંક 579. મુંબઈ, ચૈત્ર સુદ પૂનમ, સંવત 1951. પરમ સ્નેહી શ્રી સુભાગભાઈ પ્રત્યે ત્રિશાયલા. કૃપાળુદેવ લખે છે કે મોરબીથી લખેલો કાગળ એક પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પત્તું મોરબી લખ્યું છે, તે તમને સાયલે મળ્યું હશે. શ્રી ડુંગર સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે, કેમ કે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે. એવું લાગે છે કે સુભાગભાઈ અને શ્રી ડુંગરભાઈ એ બંને આ તરફ એટલે કે મુંબઈ તરફ, મુંબઈ કૃપાળુદેવ ના સત્સંગમાં આવવા નીકળવાના હશે, ત્યાં મુંબઈ આવવાના હશે સત્સંગ કરવા. તો એ સંબંધી એની વાત લખી છે કે કૃપાળુદેવ એ વખતે ત્યાં નિવૃત્તિમાં હશે અને ઘણો ભાગ એમનો દિવસનો અને રાતનો ઘણો ભાગ એમને નિવૃત્તિમાં ગાળવો હોય તો એમનાથી બની શકે એવું છે, જેથી સત્સંગ બરાબર સારી રીતે થઈ શકે. એટલે એ સંબંધી વાત લખી છે કે શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે, એટલે કે એ ના આવવા માટે થઈને કંઈક વિચાર કરતા હોય તો એ ન કરે અને એ પણ આવે એમ કહેવાનો આશય એવો છે. કેમ કે અમને અત્યારે કોઈ વિશેષ ઉપાધિ નથી અને અમને નિવૃત્તિ છે. દિવસ અને રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે. એટલે જે અહીંયા આવવાનો વિચાર રાખ્યો છે તે બરાબર છે. આગળ લખે છે કે પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે, પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ આજીવિકા આદિ સંબંધી તમે કંઈ લખો છો અથવા પૂછો છો, તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે. કંઈ પણ એ સંબંધીની વાત હશે એટલે કે આજીવિકા સંબંધીની, તો કૃપાળુદેવ કહે છે કે એ સંબંધી અમારે કાંઈ જણાવવું નથી, અમને કંઈ જણાવવાનું મન થતું નથી, એમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે. એક વાત એ લખી છે કે પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ, એટલે આખી વાત તો આપણે જાણતા નથી શું વાત હતી શેના સંબંધી, પણ કંઈક એવી વાત હોવી જોઈએ કે જેમાં બીજાઓને પણ કંઈક એમનું પણ હિત થતું હોય એવી કંઈક વાત હોય, અને કોઈક અપેક્ષાએ એમ પણ હોય કે પરમ પુરુષની આજ્ઞા એવી હોય છે કે એવા પાત્રયોગ જીવો ને દાન વગેરે પણ આપવામાં આવે, અથવા તો એમને કોઈક રીતે એવું એમનું પોષણ પણ થાય, કદાચ એ અપેક્ષાએ કોઈ વાત એવી એમણે લખી હશે. તો એ માટે જે કંઈ આજીવિકા આદિ સંબંધિત તમે જે કંઈ લખો છો અથવા પૂછો છો, તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, એટલે એ સંબંધી કંઈ કૃપાળુદેવને કંઈ કહેવાનું લાગતું નથી. અને આગળ લખે છે કે તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, જેથી મારા જેવા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો. એ માટે બીજું કાંઈ કારણ નથી જેથી મારા તેવા મૌનપણા માટે, એટલે અમે મૌન જે રીતે રહીએ છીએ એનું કંઈ કારણ જણાવતા નથી, માટે એ માટે તમે પણ તમારા મનમાં ચિત્તમાં અવિક્ષેપતા રાખશો, કાંઈ ચિત્તમાં તમને પણ કાંઈ બીજો વિકલ્પ ના આવે, કાંઈ બીજો વિચાર ના કરશો, ક્ષોભ ના પામશો, અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઈચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું, એ વિશેની વાત અમને પૂછાવી ના આવે કરશો નહીં, કેમ કે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે. હવે વાત મૂળ વાત લખી, પોતાની તો દશા બરાબર છે પણ સાથે સાથે સુભાગભાઈની પણ દશા એમ જ માને છે કે તમારી પણ એવી જ અંતરંગ દશા છે, એટલે એ બધી વાતમાં તમે પણ ના પડો, અમે નથી પડતા એવી રીતે તમે પણ એ સંબંધીના વિકલ્પો છોડી દો. પોતાની સમકક્ષ
બાઘભાઈને મૂકે છે, કેમ કે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે. એવી દશાએ તો કે આ આજીવિકા સંબંધી ને એ બધા સંબંધી બાહ્ય જે કંઈ પ્રવૃત્તિ હોય એમાં મૌન સંબંધી એવી દશા સંબંધી વર્તવું વિશેષ જરૂરનું છે. અને તે આજીવિકા આદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. એ સંબંધીનો કોઈ ભય લાગવો કે શું થશે કેમ થશે એ પણ તમને યોગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દ્રઢ કરો તો બની શકે તેવી છે. બાકી કોઈ રીતે ક્યારે પણ ભિન્ન ભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂજે એમ સંભવતું નથી. એટલે બીજા કોઈ ભાવ, ભિન્ન ભાવ એટલે બીજો ભાવ, અન્ય ભાવની બુદ્ધિથી બીજા કારણથી મેં મૌનપણું ધારણ કર્યું છે એમ નથી, કોઈ બીજું કારણ નથી, પણ મૂળ પરમાર્થના કારણે. અને તમારે પણ એમ જ રાખવું એવો નિશ્ચય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે એમ. એટલે આ પણ અમને લખવું ઠીક તો નથી લાગતું, એ પણ લખવું યોગ્ય તો નથી લાગવું, પણ છતાં પણ હવે તમને યાદ અપાવવા માટે આ લખ્યું છે. એટલે કે છે કે તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે. આપણે કહીએ ને કે આ જસ્ટ તમને રિમાઇન્ડર લખીએ છીએ, પહેલા કહ્યું હતું એવી રીતે આ કે તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે. ફરી પાછું સ્મૃતિમાં એ વાત રહે એટલે લખ્યું છે. આગળ લખે છે કે આવવાનો વિચાર કરી નીતિ લખશો, એટલે તારીખ જણાવજો, તિથિ તારીખ જે કહી આપણે એ જણાવશો. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પૂછાય તો કેટલાક ઉત્તર આપી શકાય. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી. ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. શ્રી ડુંગરને પ્રણામ કહેશો અને અમારા પ્રત્યે લૌકિક દ્રષ્ટિ રાખી આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં એટલી વિનંતી કરશો. શ્રી ડુંગરને પ્રણામ કહેશો અને ડુંગરભાઈને એમ પણ કહેવાનું છે કે અમારા પ્રત્યે લૌકિક દ્રષ્ટિ રાખી આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં એટલી વિનંતી કરશો. એટલે અમે અત્યારે વેપાર વગેરેમાં આમ છીએ, તેવી કોઈ પણ જાતની લૌકિક વિચારણા કર્યા વિના ડુંગરભાઈને એમ કહેશો કે તમે આવી જાઓ. એટલે કૃપાળુદેવ એ વખતે ઈચ્છતા હતા, ઘણા વખતથી આ બધા મુમુક્ષુ વિનંતી કરતા હોય, એમાં સુભાગભાઈ, ડુંગરભાઈ, એ બધા અંબાલાલભાઈ, તો એમને મુંબઈમાં એ વખતે એમને નિવૃત્તિનો સમય પ્રાપ્ત થવા એવું લાગ્યું, એટલે એમણે કહ્યું કે આવો, અત્યારે મને પણ એવી નિવૃત્તિ છે એટલે આવો, એમ ખાસ એ વાત જણાવી છે. અને છેલ્લી વાત લખે છે કે આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે, એ જ વિનંતી. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે અને એવો નિર્ણય નિશ્ચય કોને થયો છે? જેને અનુભૂતિ થઈ છે એને. એમાં પણ જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે એવા પરમ પુરુષ શ્રી તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, એમની વાણીમાં આ વાત તો આવી છે. એટલે એમણે કરેલો નિશ્ચય તે અત્યંત પ્રત્યક્ષ છે, એટલે કે અમને પણ એમ જ લાગે છે. અનુભવની વાત કરવી છે ને, એટલે એ કૃપાળુદેવ હંમેશા એમ લખે છે કે શ્રી તીર્થંકરે શ્રીજીને જે કહ્યું છે તે પરમ સત્ય છે અને અમને પણ એમ લાગે છે. હવે કોઈને એમ થાય કે તીર્થંકર ભગવાને કેવળી પરમાત્માએ કહ્યું છે એમ કહીને પછી પાછા એમ પોતાનો મત શુકરા જણાવે છે કે અમને પણ એ જ સત્ય લાગે છે, એવું શુકરા જણાવતા હશે? કોઈકને એવો પ્રશ્ન થાય, સામાન્ય બુદ્ધિને એવો પ્રશ્ન થાય કે તીર્થંકર ભગવાને કહ્યું છે એ સત્ય છે ને પછી પાછા એમ લખે કે અમને પણ એ સત્ય લાગે છે, તો એનો અર્થ શું કે તીર્થંકર ભગવાને કહ્યું એ પહેલા સત્ય નહોતું લાગતું? ના ના ના, એવી વાત નથી. કહેવાનો આશય એ છે કે અમે પણ એવું જ અનુભવીએ છીએ. અમે જયારે સત્ય કહીએ છીએ વાતને, તો એમ નથી કે તીર્થંકર ભગવાનની વાત અસત્ય લાગી હતી, એમ નથી, પણ અમે એને પ્રમાણ કર્યું છે. જો આ વાતને સમજવાની છે, ગોપાળુદેવ ની વાતને સમજવા માટે ખૂબ વિચાર કરવો જોઈએ, એમને એમ વાતને સામાન્ય અર્થમાં લઈએ એમ નહીં. જો આ વાત તો પહેલા પણ આવી, કેટલી વખત એવી રીતે વાત આવી કે શ્રીજીને એમ ઉપદેશ્યું છે, એમ કહ્યું છે,
અને એ અમને પણ સત્ય લાગે છે, અમે પણ એને સત્ય માનીએ છીએ, અમને પણ એમ એ રીતે પોતાનો મત પછીથી જે લખ્યો છે દરેક વખતે, લગભગ દરેક વખતે એ રીતે વાત લખી છે. તીર્થંકર ભગવાને આમ કહ્યું છે એ સત્ય છે અને અમે પણ એમ જ કહીએ છીએ. આવી જાતની જે વાત લખી છે તો કોઈને એમ થાય કે ભગવાને કહ્યું છે ને પછી પાછા પોતે શું કરે આવું લખતા હશે. આવો કોકને પ્રશ્ન થાય, સામાન્ય જીવને એવો જ પ્રશ્ન થાય. પણ વિચાર કરો એ લખવા પાછળનો આશય શું છે. એમને એ વાતને પ્રમાણ કરી છે. સમયસારની અંદર કુંદકુંદાચાર્ય ભગવાને જયારે એ કઈ વાત કરી એ બધી વાતને ગુરુદેવે તો આત્મસાત કરી લીધી હતી. સમ્યક દ્રષ્ટિ હતા, બેનશ્રી બેન પણ એમ જ હતું, પણ બીજા બધા પણ એ જ વાત કરતા હતા. બહાર પંડિતો બધા કેટલાય હોય એ બધી વાત કરી છે અને અત્યારે વર્તમાનમાં એ ગુરુદેવની એ બધી વાતને પંડિતો કહી રહ્યા છે અને ખૂબ વિસ્તાર કરી રહ્યા છે. એક એક ગાથા ઉપર કેટલો વિસ્તાર ગુરુદેવે ના કર્યો એટલો વિસ્તાર કરી રહ્યા છે બધા. એટલું બધું ચાલી રહ્યું છે અત્યારે વર્તમાનમાં પણ એમ જ થઈ રહ્યું છે. પણ અનુભૂતિ અનુભૂતિ છે નહીં અને એ વાત કરી રહ્યા છે. કુંકુંદાચાર્ય ભગવાને તો એમ કહ્યું કે તું પ્રમાણ કરજે, અમે જે આ કહીએ છીએ અમારા નિજ વૈભવથી કહીએ છીએ અને પછી પોતાના વૈભવના કારણ બતાવે કે અમે એવું અનુભવ્યું છે, જ્ઞાનેશ્વર ભગવાનની એવી વાણી છે અને અમે તર્ક દ્વારા આગમ દ્વારા યુક્તિ દ્વારા આ વાત કહીએ છીએ, પણ અમને અનુભવ છે મુખ્ય વાત તો હતી. અને તું પણ પ્રમાણ કરજે. પ્રમાણ તું ક્યારે કરી શકે પ્રભુ, તું એ પ્રમાણ કેવી રીતે કરી શકે? અમે કહ્યું છે માટે ના, તને આવડે છે બુદ્ધિથી ના, એવી જ અનુભૂતિથી. કેમ કે વિષય અનુભૂતિનો છે અને અનુભૂતિના વિષયને જ્યારે તું અનુભવે ત્યારે તને સત્ય બરાબર સમજાઈ જાય, ત્યારે અંદરમાંથી એવો આનંદ થાય, ત્યારે એ વસ્તુને તે પ્રમાણ કરી એમ કહેવાય. એટલે એવું પ્રમાણ કરવાનું છે અને જેને જેને એવું પ્રમાણ થયું છે એ હંમેશા આ રીતે વાત લખે કે એમ જ છે, અમને પણ એમ જ લાગે છે, પ્રભુએ કહ્યું છે એમ જ અમે અનુભવ્યું છે, એમ કહેવાનો આશય છે. અહીંયા આ નાની વાત પણ બહુ મોટી મહત્વની વાત છે. પ્રભુ પ્રમાણ કરજે એ જે વાત કહી છે અહીંયા દેખાય છે કે કૃપાળુ દેવીએ પ્રમાણ કર્યું છે. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે, પોતાને પ્રત્યક્ષ છે. ભગવાનની વાણીમાં જે વાત આવી છે પોતાને પ્રત્યક્ષ થઈ છે તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. કયો? પરમ પુરુષે કરેલો નિશ્ચય, ભગવાને એ વાતનો નિર્ણય કર્યો, નિશ્ચય કર્યો, એ વાત એમની વાણીમાં આવી. એ પોતાને હવે જે લાગે છે એની વાત લખી છે કે તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે એ તો ભગવાનની વાણીમાં વાત આવ્યું અને એવો ભગવાનની વાણીમાં જે આવી તો એને વિશે કહે છે કે એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય. પછી કહે છે કે તે પણ અત્યંત પ્રત્યક્ષ છે, એટલે પોતાને એ પ્રત્યક્ષ છે. બહુ સુંદર વાત છે. એ જ વિનંતી આજના કિંમ રાયચંદના પ્રણામ પ્રાપ્ત થાય. જુઓ કૃપાળુદેવનો વિનય, જુઓ સુભાગભાઈ પ્રત્યેનો કેવો વિનય છે. તો એ રીતે 589મો પત્ર પૂરો થયો. પછીથી 580મો પત્ર છે. પત્ર 580 અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે, નાનો પત્ર છે. મુંબઈ ચૈત્રવદ 5મ રવિવાર સંવત 1951. અંબાલાલભાઈ પ્રત્યે કૃપાળુદેવ લખે છે કે કેટલાક વિચારો જણાવવાની ઈચ્છા રહ્યા કરતા છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતા કેટલોક વખત વ્યતીત થયા કરે છે. કેટલાક વિચારો જણાવવાની ઈચ્છા રહ્યા કરતા છતાં, ઈચ્છા તો છે કે વિચારો જણાવવાની, છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી, એવો કોઈ ઉદય હોય અને એને કારણે એવો પ્રતિબંધ આવી પડતો હોય, ના જણાવી શકાતું હોય, કાંઈક એવામાં રોકાઈ રહ્યા હોય, કોઈ વિક્ષેપ આવી જતો હોય, એટલે કહે છે કે કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતા કેટલોક વખત વ્યતીત થયા કરે છે. એટલે એમાં સમય ચાલ્યો જાય છે, મોડું થઈ જાય છે, જેથી વિનંતી છે કે તમે જે કંઈ પણ પ્રસંગોપાત પૂછવા અથવા લખવા ઈચ્છા કરતા હો તો તેમ કરવામાં મારા તરફનો પ્રતિબંધ નથી, એમ સમજી લખવા અથવા પૂછવામાં અટકશો નહીં, એ જ વિનંતી.
દેવ ને કદાચ કોઈક વસ્તુનો ઉત્તર લખવામાં આ રીતે વિલંબ થતો હોય તો એ સંબંધી કદાચ અંબાલાલભાઈને એમ થતું હોય કે કૃપાળુદેવને ક્યાં હવે આ રીતે તકલીફ આપતી, કદાચ કૃપાળુદેવ ને આને લીધે થઈ અને કદાચ કઈક રીતે તકલીફ થતી હોય અથવા તો કઈક કારણ થતું હોય તો હવે નથી પૂછવું એમ, એવો કઈક વિકલ્પ થયો હશે. એટલે કૃપાળુદેવ લખે છે કે ના ના તમે પૂછજો, તમને જે કઈ પરમાર્થે પૂછવાનું કરવાનું જે થતું તમે તે લખજો અથવા પૂછજો. અમને કોઈ કારણથી એવો વિલંબ થઈ જાય છે એટલે એને તમે ચિત્તમાં ન લેશો, એને પૂછવામાં અટકશો નહીં. મુમુક્ષુઓ પ્રત્યે, એવા ખાસ મુમુક્ષુઓ પ્રત્યે કૃપાળુદેવને કેટલો બધો ભાવ હતો પરમાર્થ માટે. કૃપાળુદેવને આવી પરમાર્થની વાતમાં કોઈકને અંદરમાં એમ થઈ જતો, એક ક્ષોભ થઈ જતો કે ના ના હવે કૃપાળુદેવને ક્યાં તકલીફ આપવી કે એમ કઈક, અને એ પારખી જઈ અને કૃપાળુદેવ આવા યોગ્ય જીવ પાત્ર જીવને હંમેશા કહેતા કે તમે એ સંબંધી સમાગમે જરૂરથી પૂછજો, કોઈ તેવી વાત હોય તો અથવા તો કોઈક વાત હોય તો એમ કે પત્રમાં જરૂર લખશો. આવું હંમેશા ચાલ્યું છે. અને જુઓ ને કેટલા બધા પત્રો લખ્યા, 33 વર્ષની ઉંમરની અંદર આટલા બધા, તો એમણે પ્રત્યુત્તર લખ્યા, બધાના પ્રશ્નોના જવાબો આપ્યા આ પત્રો દ્વારા. અને એ જ રીતે એમણે પ્રત્યક્ષ પણ કેટલો બધો એ સમાગમ કર્યો છે બધાની સાથે અને બધાને કેટલો બધો એમાંથી લાભ થયો છે એનો ખ્યાલ આપણને આવે છે. આટલી નાની ઉંમરમાં આટલા પત્રો એમણે લખ્યા છે, આટલું બધું લખાણ એમના દ્વારા થયું છે, તો એમની વિચારણા પણ કેવી અદભુત હશે. એ પછી 581મો પત્ર છે. 581મો પત્ર સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ ચૈત્રવદ 8મ બુધવાર સંવત 1951. કૃપાળુદેવ લખે છે સુભાગભાઈ પ્રત્યે કે ચેતનને ચેતન પર્યાય હોય અને જડને જડ પર્યાય હોય. ચેતનના પરિણામ ચેતન રૂપે થાય, એની પર્યાય એની અવસ્થા ચેતન રૂપે જ હોય, જડ રૂપે ક્યારેય થાય નહીં. ચેતનને ચેતન પર્યાય હોય અને જડને જડ પર્યાય હોય, જડના પરિણામ ચેતન રૂપે ક્યારેય થાય નહીં, ત્રણ કાળમાં થાય નહીં. એ સંબંધિત એમને બે કાવ્ય પણ લખ્યા છે, જડ જડ ભાવે પરિણમે, જડ અને ચેતન બંને ભિન્ન. તો ચેતનને ચેતન પર્યાય હોય, ચેતનને અચેતન જડ પર્યાય હોય નહીં, આત્માની પર્યાય ચેતન જ હોય, જળ હોય નહીં. શરીરની જે પર્યાય છે એ આત્માની પર્યાય નથી, શરીર અને આત્મા બંને જુદા. એટલે જે શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધા, એ બધી અવસ્થાઓ એ શરીરની જળની છે અને જળની અવસ્થા ચેતન કરે નહીં, એ પણ વાત એટલી જ મહત્વની છે. જળની અવસ્થા ચેતન કરે નહીં, ચેતનના પરિણામ તો ચેતન રૂપે હોય એટલે ચેતનને ચેતન પર્યાય હોય અને ચેતન એ જળના પરિણામ કરે નહીં. જળને જળની પર્યાય હોય તો જળની પર્યાય જળ પોતે કરે, પણ જળની પર્યાયને ચેતન કરે એમ પણ હોય નહીં. એ વાત પણ એમને એક કાવ્યમાં બહુ સુંદર રીતે વર્ણવી છે. એ જ પદાર્થની સ્થિતિ છે, આવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં કોઈ ફેરફાર નથી. બીજી રીતે કોઈ માને એથી કઈ વસ્તુ સ્વરૂપ બદલાઈ જવાનું છે? કોઈ એમ માને કે હું ચેતન જે શરીર સાથે રહ્યું છું એ શરીર ભલે જળ હોય પણ છતાંય હું જ્યાં સુધી એની સાથે છું ત્યાં સુધી શરીરના બધા કાર્યો હું કરું છું મારી ઈચ્છા પ્રમાણે થાય, આવી લોકોની ઊંધી માન્યતા હોય તેથી શું? એ તો એની માન્યતા છે, એથી કઈ વસ્તુ સ્વરૂપ ફરી જતું નથી. પદાર્થની સ્થિતિ તો જે છે તે જ રહે છે, એ કઈ કોઈએ બનાવ્યું છે એમ તો છે નહીં, કોઈએ નિયમો લખ્યા છે એમ તો છે નહીં. તીર્થંકર ભગવાને એવા નિયમ બનાવ્યા છે કે ના જળ જળનું કામ કરે ને ચેતન ચેતનનું કામ, એમ પણ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે, એવી સ્થિતિ જ છે, એને કોણ બદલે? કોઈ બદલી શકે જ નહીં.
છ પ્રકારના દ્રવ્યો ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે અને છ છ પ્રકારના દ્રવ્ય છ જ રહ્યા છે, સાત થયા નથી કે પાંચ થયા નથી, સાત પણ નથી થયા કે પાંચ પણ થયા નથી, એ છ જ પ્રકાર રહ્યા છે અને દરેક દ્રવ્ય જેટલા છે સંખ્યા એટલા જ રહ્યા છે, એમાં એક પણ દ્રવ્ય વધ્યું નથી કે ઘટ્યું નથી. વસ્તુનું સ્વરૂપ આવું જ છે તો પછી એ એવું કેવી રીતે શક્ય બને? એનો અર્થ એ કે ભેળસેળ થતી જ નથી. જો ભેળસેળ થાય, બે દ્રવ્ય ભેગા થઈને એક નવું દ્રવ્ય બને એવું થતું હોય તો એવું છ છ દ્રવ્ય રહેવા એવું બની શકે જ નહીં, અને જેટલા છે દરેક દ્રવ્ય જેટલા છે એટલા રહેવા એવું શક્ય જ ન થાય. એટલે એનો અર્થ જ એ થાય છે કે જેટલા છે તેટલા જ દરેક દ્રવ્ય રહે છે, જેટલા જીવ છે તેટલા જ જીવ રહે છે, એક વધતો નથી એક ઘટતો નથી, અનંત છે પણ એમાં પણ અનંતમાં પણ એક વધતો નથી. એવી જ રીતે પુદ્ગળ પરમાણુ જેટલા છે તેટલા અનંત અનંત છે પણ એમાં પણ એક પણ વધતું નથી કે એક પણ ઘટતું નથી. અને કાળાનું અસંખ્ય, લોકાકાશના પ્રદેશ અસંખ્ય, અને અલોકાકાશ અનંત અનંત અનંત, એ જેમ છે તેમ જ રહે છે. એક એક છે, આકાશ એક છે, ધર્માસ્તિકા એક છે, અધર્માસ્તિકા એક છે, અને એના પ્રદેશો જે રીતે આપણે વાત કરીએ એ રીતે છે. પણ આ બધું જેમ છે તેમ જ રહ્યું છે અને એમાં કાંઈ ફેરફાર થઈ શકતો જ નથી સંખ્યામાં ક્ષેત્રમાં કોઈ રીતે. તો એનો અર્થ જ એ છે કે બે દ્રવ્ય ભેગા થઈને કોઈ એક નવું દ્રવ્ય બને એમ બનતું જ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એમ પણ બનતું જ નથી. દરેક દ્રવ્ય પોતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જેવું છે તેવું ટકાવીને જ રહ્યું છે અને એવું જ પરિણમન સદાય થઈ રહ્યું છે. એટલે ચેતનનું પરિણમન જે થઈ રહ્યું છે એની જે અવસ્થા થઈ રહી છે એ ચેતન રૂપે થઈ રહી છે અને એને કરનારો બીજો કોઈ છે જ નહીં, એ સ્વયં પરિણમી રહ્યું છે. એવી જ રીતે જળ જે છે તે જળ પોતે પોતાના પરિણામ કરી રહ્યું છે તો એની પર્યાય જળ રૂપે થઈ રહી છે, એવી જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે પર્યાય છે. દરેક સમયે જે જે પરિણામ થાય છે તે અવસ્થા છે, એ પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. આ વાતનો વિચાર કરો, દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના સ્વતંત્ર પરિણમન, એ બે વાત આમાં બે લીટીમાં લખી દીધી છે. દ્રવ્ય સ્વતંત્ર છે, દરેકના પરિણામ પણ સ્વતંત્ર થઈ રહ્યા છે અને એ પર્યાય જે અવસ્થાઓ જે થઈ રહી છે તે દરેક સમયે થાય છે. પ્રત્યેક સમયે, પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે પર્યાય છે અને વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. બહુ મોટા સિદ્ધાંતો બે લીટીમાં સમજાવી દીધા છે. આગળ લખે છે કે લખવાનું હાલ ઓછું બની શકે છે, તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી. તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. લખવાનું હાલ ઓછું બની શકે છે, તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી, એક વાત. અને તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી, એટલે કે પોતાને વિચાર તો આવે છે પણ પછી પોતે પોતા તરફ વળી ગયા છે એટલે એ લખવાનો જે વિચાર આવ્યો છે એને શાંત પાડી દે છે. ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી તો પણ પ્રવૃત્તિરૂપ સંઘ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્તિ થવાનો વિચાર થાય છે. અત્યારે બીજી એવી કોઈ ઉપાધિ નથી તો પણ પ્રવૃત્તિરૂપ સંઘ હોવાથી, કેમ કે સંઘ કેવો છે એટલે બીજા બધા વેપારી વગેરે કંઈક આવતા કરતા આતે હોય, બીજા બધા સ્નેહી સંબંધીઓ કોઈકનો સંઘ હોવાથી, એટલે એમાં જે પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિરૂપ સંઘ હોવાથી એ એમને નથી જોઈતો. એમને એકાંત જોઈએ છે, એમને સ્વરૂપમાં રહેવું છે અથવા તો પોતે એકાંતમાં જાય, અથવા તો એ સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કરતા એ વખતે કદાચ કોઈ એવા મુમુક્ષુ જીવો આવે તો એમનો સત્સંગ થાય, એમાં કદાચ એમને વાંધો નથી. પરંતુ જેમાં
પરમાર્થે પ્રવૃત્તિ ના થતી હોય એવો સંઘ એમને જોઈતો નથી, એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે. એટલે કે છે કે ઉપાધિ નથી, હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તો પણ પ્રવૃત્તિ રૂપ સંઘ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી, આ ક્ષેત્ર મુંબઈ, મુંબઈનું ક્ષેત્ર ઉતાપરૂપ એક્ટિવિટીઝથી ભરેલું, અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી ભરેલું આપણે કહીએ ને, એટલે એવું ક્ષેત્ર મુંબઈમાં હતા એ. એટલે કે છે કે ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે, હવે તે વિશે જે બને તે ખરું, એ જ વિનંતી. તો એ રીતે 581મો પત્ર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. 582મો પત્ર બહુ સરસ લાંબો પત્ર છે, કુંવરજીભાઈ પ્રત્યે લખાયો છે, કુંવરજી આણંદી પ્રત્યે. તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.